આગળના વિડીયોમાં આપણે જોઈએ મુજબ હવે આપણે હેલોજન સંયોજનોનું નામકરણ કરવાનું છે. પહેલો ટોપિક છે કે હેલોજન, આપણે કીધું હતું ફૂલ કલી બહાર આઈ એટ ક્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એસ્ટેટિન ફૂલ કલી બહાર આઈ એટ. હવે સૌથી પહેલી વાત કરીશું આપણે એની માટે કયો સંજ્ઞા છે એક્સ. હવે નામકરણમાં સૌથી પહેલા આ એક, મેં તમને પહેલા જ કીધું હતું કે એક જ સંયોજન, જો એકનું એક સંયોજન એક જ વાર આવે તો એને શું કહેવાય મોનો. શું કહેવાય મોનો. એકનું એક બે વાર આવે તો ડાય, આ બે આયા એટલે ડાયહેલાઇડ. આ એકનું એક સમૂહ કેટલી વાર આવ્યો ત્રણ વાર એટલે આને શું કહેવાય ટ્રાય. થઈ ગયું. બી ફરીથી અહીંયા હેલોજનમાં એકનો એક સમૂહ એક વાર આવે મોનો, પણ આ શું છે આલ્કેન. આ મોનો આલ્કેન ડાય અને આ શું છે ટ્રાય. હવે એરિન સંયોજનોની વાત કરીએ. એરિન સંયોજનોમાં આ એક એક્સ આયો અને શું કહેવાય મોનો એરિન. અહીંયા બીજો એકનો એક સમૂહ બે વાર આવે, એકનો એક સમૂહ બે વાર શું કહેશો ડાય. એકનો એક સમૂહ ત્રણ વાર આવે શું કહેશો ટ્રાય. મોનો ડાય અને ટ્રાય હેલાઇડ. બરાબર. તો પ્રત્યય તો નક્કી જ છે હેલાઇડ. ક્લોરિન હોય તો ક્લોરો, બ્રોમિન હોય તો બ્રોમો, આયોડિન હોય તો આયોડો. હવે આપણે જોઈએ કે સામાન્ય સૂત્ર શું છે. તો એ લોકો એનું સામાન્ય સૂત્ર હેલોજનનું છે સીએન એચ ટુ એન પ્લસ વન ઇન્ટુ એક્સ. આ એનું સામાન્ય સૂત્ર છે. કયું સૂત્ર છે સામાન્ય, કારણ કે સમાન ધર્મી શ્રેણી પ્રમાણે હોય છે માટેનું સામાન્ય સૂત્ર છે સીએન એચ ટુ એન પ્લસ વન ઇન્ટુ એક્સ. એક્સ એટલે હેલોજન સમય. હવે સમજો આપણે સૌથી પહેલા જે સમજવાનું છે કે આ જે કાર્બન છે આ કાર્બન સાથે હેલોજન સમૂહ દરેકમાં જોડાયેલો છે. બરાબર. આ દરેકમાં જોડાયેલો છે. તો હેલોજન સમૂહ વાળો કાર્બન એટલે કે આ કાર્બન માં જો એક આલ્કાઇન હોય તો એને કહેવાય પ્રાથમિક. એક હોય તો શું કહેવાય પ્રાથમિક. બે હોય, બે આલ્કાઇન સમૂહ હોય તો શું કહેશો દ્વિતીયક. અને ત્રણ હોય તો એને શું કહીશું તૃતીયક. એટલે કે પ્રાથમિક હેલાઇડ, દ્વિતીયક હેલાઇડ અને તૃતીયક હેલાઇડ. એટલે કે એને આ રીતે દર્શાવીશું પ્રાથમિક દ્વિતીયક અને